नमस्कार दर्शक मित्रों, अमारी विशेष रजूआत में आपनु स्वागत है। हूँ छु अंकुर रावल। राज्य में कोरोना की सारवार बाद डायाबिटीस अन्य बीमारियों थी पीड़ाता दर्दियों में म्यूकोर माइकोसिस नामना रोगना लक्षणों वधी रहा है। म्यूकोर माइकोसिस में खास करीने ब्लेक फंगस, व्हाइट फंगस और येलो फंगस कारण दर्दियों ने भारे परेशानी थी रही है। तो क्यांक दर्दी जड़बा थी लईने आंख ने नाकनी पण गंभीर सर्जरीओ करवी पड़ी रही है। त्यारे म्यूकोर माइकोसिस थी केवी रीते बची शकाय, शू तकेदारी राखवी जोईए, म्यूकोर माइकोसिस ना लक्षणों केवा होय छे अने तेनी सामे केवी सावधानी राखवी जोईए, आ सहित ना सवालों पर आज चर्चा करवा माटे जोड़ाया छे आयुर्वेदिक तबीब जानवीबेन भट्ट। जानवीबेन, स्टूडियो में आपनु स्वागत छे। जानवीबेन, सौथी पहेलवा आयुर्वेद में म्यूकोर माइकोसिस नो कोई उल्लेख छे खरो? माइकोसिस नो खतरो वधे छे। म्यूकोर माइकोसिस माटी, सड़ेला फल, शाकभाजी अने भेजवाळी जग्याए वधतुं होय छे। म्यूकोर माइकोसिस केवी रीते फैलाय छे? तो प्रभाव मगज, आंख अने चेहरा पर घातक निवड़तो होय छे। कोरोनाथी साजा थया पछी बे अठवाडियामां ज म्यूकोर माइकोसिसना दर्दीओ वध्या छे। म्यूकोर माइकोसिस माटी, सड़ेला फल, शाकभाजी अने भेजवाळी जग्याए वधे छे। आईसीयूनुं वातावरण भेजवाळुं होवाने कारणे दर्दीओ पर जोखम वधु तोड़ातुं होय छे। आपणी साथे वधु विगतो माटे आयुर्वेद कंसल्टंट डॉक्टर जानवीबेन भट्ट जोड़ाया छे। जानवीबेन, જે રીતે કહ્યું આયુર્વેદમાં મ્યુકોર માઇકોસિસનો ઉલ્લેખ છે ખરો? જે રીતે આપણે વાત કરતા હતા, મ્યુકોર માઇકોસિસ મહામારી જાહેર થઈ ચૂક્યું છે અને એ સમયે જ્યારે મહામારી જાહેર થઈ ચૂકી છે ત્યારે પ્રિવેન્શનની જે માહિતી છે એ દર્શકો સુધી પહોંચાડવા માટે વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન। આપે અંકુરભાઈ જે સવાલ કર્યો મને કે મ્યુકોર માઇકોસિસનું જે વર્ણન છે એ આયુર્વેદમાં છે, તો આયુર્વેદ એ હજારો વર્ષ જૂની આયુર્વેદ એ ચિકિત્સા પદ્ધતિ છે। આપે એક વૈદિક ચિકિત્સા પદ્ધતિ છે અને એમાં ઋષિ મુનિઓએ ઘણા બધા રોગોનો ઉલ્લેખ કરેલો છે। ઘણા બધા એવા રોગો છે કે ઘણા બધા એવા ડિસીઝ છે કે જેની જેના લક્ષણો છે, એના પ્રકાર છે, એની સારવાર છે, એ બધાનું જ વર્ણન કરેલું છે। હવે જો આપણે મ્યુકર માઇકોસિસની વાત કરીએ તો ચોક્કસ મ્યુકર માઇકોસિસનો ઉલ્લેખ આયુર્વેદમાં છે। એમાં કૃમિ રોગનું જે ચેપ્ટર છે એમાં કૃમિ રોગમાં આ રોગનો ઉલ્લેખ કરેલો છે અને એમાં પણ જે આજે ફૂગ છે એનું સૂક્ષ્મ કૃમિ તરીકે આયુર્વેદમાં વર્ણન કરેલું છે અને એને જ આપણે જે નામ આપ્યું છે એ બ્લેક ફંગસ તરીકે આપણે એને અત્યારે ઓળખતા હોઈએ છીએ। જો વિશેષ વાત કરું તો જે મ્યુકર માઇકોસિસના જે કેસ છે એ કોવિડનું જ્યારે નામો નિશાન નહોતું ત્યારે પણ એ જોવા મળતા હતા, પણ એનો જે રેશિયો હતો એ ખૂબ જ નહિવત પ્રમાણમાં હતો। જેમ કે વર્ષમાં લગભગ 5 થી 8 કેસ જોવા મળે અને એ પણ કેવા પેશન્ટમાં, કે જે પેશન્ટ કોમોર્બિડ હોય, કોમોર્બિડ એટલે કેવા પેશન્ટ, જે બીપીના હોય કે ડાયાબિટીસના દર્દીઓ હોય અથવા જેમને અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી હોય કે જેમની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી હોય અથવા જેઓ એચઆઈવી કે કેન્સરથી પીડાતા હોય, તો અથવા તો જેમનો જે ડાયાબિટીસ એ 500 mg/dl થી વધારે રહેતો હોય, તો આવા જે પેશન્ટો હતા એમાં જ્યારે કોવિડ નહોતો ત્યારે મ્યુકર માઇકોસિસ જોવા મળતો હતો, પણ ખૂબ જ રેશિયો ખૂબ જ ઓછો હતો। હવે જ્યારે ગયા વર્ષે જ્યારે કોરોનાની જે પ્રથમ લહેર ચાલુ થઈ એ વખતે જે સિનારીઓ જોવા મળ્યો એમાં એ રીતનું જોવા મળ્યું કે જે જે પેશન્ટો હોય છે, જે હોસ્પિટલાઇઝેશન જે પેશન્ટોનું થયું હતું, કે જે લોકો ઓક્સિજન ઉપર હતા, કે જે લોકો રેમડેસિવિર ઉપર હતા, કે જેમને સ્ટીરોઇડ આપવામાં આવ્યો હતો, અથવા તો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હતા અને ડાયાબિટીસ જેમનો 500 કે 700 થી વધારે રહેતો હતો, તો આવા પેશન્ટોમાં મ્યુકર માઇકોસિસ ગયા વર્ષે પણ પ્રથમ લહેર વખતે પણ તકલીફ આપતો હતો અને જોવા મળતા હતા કેસ। અને આ વખતે શું થયું છે કે બીજી લહેરમાં જે સિનારીઓ છે એમાં પરિવર્તન જોવા મળ્યું છે। આ વખતે એવા પણ કેસો છે કે જેની અંદર પેશન્ટ ભલે હોસ્પિટલાઇઝેશન ના હોય, કોવિડ થયેલો હોય, પણ એનું જે ટ્રીટમેન્ટ છે એ હોમ આઇસોલેશનમાં રહીને ઘરે જ ટ્રીટમેન્ટ કરાવતા હોય, તો એવા પેશન્ટોમાં પણ અત્યારે જે મ્યુકર માઇકોસિસ છે એ જોવા મળી રહ્યું છે। અને હમણાં જ 2-5 દિવસ પહેલા જ મેં એક ન્યૂઝમાં વાંચ્યું હતું કે એક 13 વર્ષના બાળકને અને 15 વર્ષના બાળકોને પણ મ્યુકરનો ભરડો જોવા મળ્યો હતો, એટલે બાળકોમાં પણ એ અત્યારે પ્રસરણ એનું થઈ રહ્યું છે, એ પણ બહુ દુઃખદ વાત છે। બીજી એક વાત એ કહી દઈશ કે આ જે મ્યુકરનું જે ડેથ રેશિયો છે કોરોના કરતા અનેક ગણો વધારે છે। કોરોનામાં જે ડેથ રેશિયો હતો એ 1.5-2% ગણતા હતા, અત્યારે આનો જે ડેથ રેશિયો છે એ 50% માનવામાં આવે છે। તો જો અર્લી ડાયગ્નોસિસ થઈ જાય તો એની ટ્રીટમેન્ટ ઝડપથી આપણે સ્ટાર્ટ કરી શકીએ અને આ જે ડેથ રેશિયો છે એ આપણે ઘટાડી શકતા હોઈએ છીએ। બિલકુલ જાનવીબેન, હવે મ્યુકોર માઇકોસિસ થવાનું કારણ શું, આયુર્વેદ શું કહે છે?
મ્યુકર એક જાતની ફૂગ છે અને બીજી વસ્તુ એ છે કે જે મ્યુકર માઇકોસિસ છે એ માટીમાં પણ જોવા મળતો હોય છે, પ્લાન્ટ્સમાં હોય છે, ઘરની અંદર, ઘરની બહાર, બધી જગ્યાએ, વાતાવરણમાં, છોડમાં, બધી જ જગ્યાએ હોય છે. એટલે એવું નથી કે આપણે એનાથી બચી શકીએ. આપણે એના કોન્ટેક્ટમાં તો કોઈને કોઈ કારણસર આવ્યા જ હોઈએ છીએ, પરંતુ આપણી ઇમ્યુનિટી સારી હોય, આપણી રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ હોય, એટલે આપણને એ મ્યુકર છે એ આપણને નુકસાન પહોંચાડી શકતી નથી. હવે કોરોના પછી આ જે મ્યુકર માઇકોસિસ થાય છે એનું કારણ શું છે? તો મેઇન વસ્તુ, કોરોના પછી જે પેશન્ટ હોય છે એની જે ઇમ્યુનિટી હોય છે એ ટેમ્પરરી સમય માટે ડાઉન થઈ ગયેલી હોય છે, અને એ ટેમ્પરરી સમય માટે ડાઉન થાય છે એટલે જે મ્યુકરની ફૂગ છે એના ઉપર હુમલો કરતી હોય છે. હવે કોઈ પણ જાતના જે કોવિડના પેશન્ટ હોય, ભલે માઇલ્ડ લક્ષણો હોય, મોડરેટ હોય કે સિવિયર હોય, ઇવન એ સિમ્ટોમેટિક પેશન્ટ હોય તો પણ એની ઇમ્યુનિટી કોઈક ને કોઈક ધોરણે એ ડાઉન તો હોય જ છે, અને ઇમ્યુનિટી ડાઉન હોવાના કારણે આ મ્યુકર માઇકોસિસ એ થવાના ચાન્સીસ રહે છે. મ્યુકરની ફૂગ છે એ શરીર પર સંક્રમણ જમાવતી હોય છે. બિલકુલ. અને બેન, મ્યુકર માઇકોસિસ કોને થઈ શકે? કારણ કે જે રીતે કોરોનાની સારવાર ચાલે છે ત્યારબાદ જ્યારે ડાયાબિટીક પેશન્ટ હોય છે અને એક આ પણ કારણ આપવામાં આવ્યું છે, સાથે સાથે હવે 13-14 વર્ષના કિશોર પણ મ્યુકર માઇકોસિસના ભોગ બની રહ્યા છે, તો કોને થઈ શકે? સરસ સવાલ છે અંકુરભાઈ. જે મ્યુકર માઇકોસિસ એવા જ પેશન્ટોને થવાની શક્યતા છે કે જે કોવિડનો ભોગ કોઈપણ કારણસર બન્યા હોય, કોવિડ જેને નહીં થયો હોય, એક પણ વાર ના થયો હોય, એનામાં આ સંક્રમણ થવાના ચાન્સીસ ખૂબ જ નહિવત છે. બીજી એક વસ્તુ અહીંયા એ જણાવી દઈશ કે નક્કી કેવી રીતે કરશો કે કોવિડ થયેલો છે કે નહીં, કારણ કે ભારતમાં એવા ઘણા બધા પેશન્ટ છે, ઘણા બધા એવા દર્દી છે કે જેમને પોતાને પણ ખબર નથી કે એ લોકો ક્યારે સંક્રમણનો ભોગ બન્યા હતા. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ દર્દી છે અને આજે તાવ આવ્યો અને બીજા દિવસે ઉઠીને જોયે તો એનામાં કોઈ જાતનું સિમ્ટમ્સ જ ના જોવા મળતું હોય, એટલે સ્વાભાવિક છે એ કોઈ ટેસ્ટ કરાવવાનો નથી. તો એ એક વખત કોવિડ સંક્રમણથી યુક્ત થઈ ચૂક્યો છે, છતાં પણ એને પોતાને ખ્યાલ નથી કે એ કોરોનાથી સંક્રમિત હતો, કારણ કે એ પેશન્ટ એ સિમ્ટોમેટિક કહેવાય. તો આવા ઘણા બધા પેશન્ટો છે જેમને પોતાને ખબર નથી કે એ લોકો સંક્રમણમાં આવી ચૂકેલા હતા, કોરોના પોઝિટિવ બની ચૂક્યા હતા. એટલે જે પણ લોકો કોરોનાગ્રસ્ત થયા હોય એ લોકોને આ રોગ થવાની શક્યતા ખૂબ જ છે. સાથે સાથે કોરોનાની સાથે સાથે જેને ડાયાબિટીસ હોય એ પણ આ રોગનો ભોગ બનવાની શક્યતા વધારે, ટૂંકમાં ઇમ્યુનિટી જેની ડાઉન થયેલી હોય એ લોકો આ જે રોગ છે એનો ભોગ બનવાની શક્યતાઓ વધારે છે. બિલકુલ. અને ખૂબ સરસ વાત કરી કે જે એ સિમ્પટોમેટિક હોય અને ખબર પણ નથી હોતી કે તેને કોવિડ થયો છે કે નહીં, અને ખાસ કરીને ગામડામાં આ પ્રમાણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. જી, એ સિમ્પટોમેટિક હોય, એને લક્ષણ ડેવલપ થઈ જ નથી રહ્યા, કોવિડ થઈને મટી પણ ગયો, જ્યારે ડેન્ટિસ્ટ પાસે જાય છે ત્યારે ખબર પડે છે કે મ્યુકર માઇકોસિસ થયો છે, ત્યારે અવેરનેસ રાખવી પણ ખૂબ જરૂરી છે ડોક્ટર. જી જી, અવેરનેસ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મ્યુકર માઇકોસિસનો જે ભરડો છે એ તમારે એક વસ્તુ છે કે એના જે સિમ્ટમ્સ છે એ ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે એ કેવી રીતે સિમ્ટમ્સ ડેવલપ થઈ રહ્યા છે. અને આ જે ફંગસ છે એ ફંગસ એટલું ઝડપથી ફેલાય છે કે દાંતમાં જાય, જડબાની અંદર જાય, જડબાની અંદરથી પછી નાકની અંદર જાય, નાકમાં જે કેવિટી હોય છે એ કેવિટીની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે, તો એ ક્લોઝ કેવિટીમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી એ ફંગસ ઝડપથી એ ફૂલે ફાલે છે અને ત્યાંથી પછી સીધું સંક્રમણ સાઇનસમાં જાય છે, સાઇનસની અંદરથી પછી આંખમાં જવાની શક્યતા રહે છે. ઘણી વખત તો આંખમાં જો બહુ વધારે પડતું સંક્રમણ થઈ જાય તો આંખ કાઢવી પડે છે, અને આંખમાંથી એ સંક્રમણ મગજ સુધી પણ પહોંચી શકતું હોય છે. ન્યુરોલોજિકલ ડિસઓર્ડર બી થઈ શકતા હોય છે, પેરાલિટિક ડિસઓર્ડર પણ થઈ શકતા હોય છે. સાથે સાથે ઘણી વખત મગજ સુધી જો સંક્રમણ પહોંચી જાય તો પેશન્ટનું ડેથ પણ થઈ શકતું હોય છે. તો સંક્રમણથી બચવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. જાનવીબેન, હવે જ્યારે મ્યુકર માઇકોસિસ થવાની શરૂઆત થાય છે તો લક્ષણોને કેવી રીતે જાણી શકાય? કારણ કે જે રીતે કોવિડના લક્ષણો છે કે ભાઈ તાવ આવવો શરૂઆતી દોરમાં, હાથ પગ તૂટવા, તો આ બધા લક્ષણો એના અલગ અલગ છે, તો મ્યુકર માઇકોસિસ થયું એ કઈ રીતે ખબર પડે, કયા લક્ષણો? બહુ સરસ સવાલ છે. સામાન્ય જનતાને કદાચ ખ્યાલ ના હોય તો અવેરનેસ માટે ખૂબ જ જરૂરી સવાલ છે કે મ્યુકર માઇકોસિસ થવાના લક્ષણો શું છે. જે પેશન્ટોને મ્યુકર માઇકોસિસ થવાની જે શરૂઆત થાય ત્યારે જે માથું છે આપણું, જે માથાના અડધા ભાગમાં લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ દુખાવો ચાલુ થઈ જાય, જેને કહીએ શિરશુલ, હેડેક ચાલુ થઈ જાય, પણ એ અડધા ભાગમાં ચાલુ થવાની સંભાવના છે. બીજી વસ્તુ છે કે આંખો છે એ ભારે થઈ જાય, આંખો સૂજી જાય, આપણે આંખોના જે પલકારા છે એ પણ આપણે ઉઠાવવા માટે આપણને તકલીફ પડે, એનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે કે નાક છે એ નાક ભારે થઈ જાય, નાકની ઉપર છે સોજો આવવા માંડે, તો એ એક લક્ષણ છે. સાથે સાથે જે દાંત છે એ
दांत में दुखाव थाय के दांत हलता होय लागे दांत में घनी वक्त पस निकले घनी वक्त परू निकले अथवा तो ए पण एक लक्षण है कि पेढ़ा सूजी जाए पेढ़ा में रसी निकलवा मंडे तो आ बधा लक्षणों जे छे ए म्यूकर माइकोसिस थवाना संभावना वाला लक्षणों स्टार्ट थवाना लक्षणों आवा सिम्टम्स तमने ज्यारे पण जणाय त्यारे तरत ज निष्णात नी सलाह लो डॉक्टर नी सलाह लो। अहींया वीटीवी ना माध्यम थी एक वस्तु हूँ चोक्कस कहीश के लोगों ने खबर नहीं कि अमे कोविड पॉजिटिव छे के नहीं तो एक वस्तु छे कि जेम आपणे दैनिक प्रवृत्ति कहीए उठीने सीधू ब्रश करीए छीए नहीए छीए एवी ज रीते दरेक व्यक्ति ने अत्यारे महामारी ज्यारे म्यूकर नी जाहेर थई छे तो एक नम्र विनंती है कि त्रणेक वस्तु चेक करे उठीने पोताना हाथ पहला तो साफ करी ले अने पछी पोतानी जे आंगळी छे एने हूँ अत्यारे बताई रही छूँ ए रीते तमे जुओ आजे नाक छे एनी आसपास आ रीते फेरवानी छे आ नाकनी आसपास जो सोजो हशे तो तमने दुखाव चोक्कस थशे तो त्यां परथी ख्याल आवशे कि नाकनी आसपास सोजो छे के नहीं तमने आ रीते फरीथी जोई लो आ रीते फेरवानी छे आ साथे साथे आ जे आपणा गालनो भाग छे त्यां पण आंगळी आ रीते फेरवानी छे एनाथी पण आपणे ख्याल आवशे कि त्यां सोजो छे के दुखावो छे। हाथ साफ करीने आ वस्तु करवानी छे आंगळी साफ करीने दांत दांत कोई हले छे दांतमां कोई पीड़ा छे पेढ़ामांथी कई सोजो छे पेढ़ामांथी के दांतमांथी कोई रसी निकली रही छे के नहीं ए बधुं चेक करवानुं छे। आ त्रण वस्तु तमे चेक करो तमने जरा पण शंका लागे तमे निष्णातनो संपर्क करो डेंटिस्टनो संपर्क करो कि ईएनटी सर्जनो संपर्क करो अने मेन वस्तु ए छे के आ बधी वस्तु न थाय एना माटे आपणी इम्युनिटी एटली बूस्ट करो अत्यारे इम्युनिटी वधारवी ए ज एक सारवार छे इम्युनिटी एटली वधारो के कोईपण जातना आवा नवा नवा फंगस छे नवा नवा बेक्टेरिया छे के नवा नवा वायरस छे ए आपणा ऊपर हुमलो ज न करी शके अने एना माटे आयुर्वेद बेस्ट छे आयुर्वेद अपनावो तो कोरोना पण भगावी शकाय छे अने म्यूकर माइकोसिस पण भगावी शकाय छे अने आयुर्वेदमां एवी घणी बधी औषधो आपणा ऋषि मुनિયોએ બતાવેલી છે કે જેનાથી આપણે આપણી ઇમ્યુનિટી એટલી બધી બૂસ્ટ કરી શકીએ છીએ કે આપણે આપણું તો રક્ષણ કરી શકીએ છીએ સાથે સાથે આપણા સ્નેહીજનોનું પણ રક્ષણ કરી શકીએ છીએ એટલે મારી નમ્ર અપીલ છે કે અત્યારે આયુર્વેદને અપનાવવાની ખૂબ જરૂર છે અને આયુર્વેદના જે નિષ્ણાંત છે એની પાસે તમે સલાહ લો કે આવા ડોક્ટરો પાસે કે કોઈ આપણે ક્રિટિકલ કન્ડિશનમાં મુકાઈએ જ નહીં એવી પરિસ્થિતિ આપણે અત્યારે પેદા કરીએ જેથી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને ઇમ્યુનિટી માટે જે દવાઓ છે એ તમે નિષ્ણાંતની સલાહ લઈને આયુર્વેદમાં તમે લઈ શકો છો અને એનાથી 100% તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે। बिल्कुल हवे जानवीबेन म्यूकोरमाइकोसिस माटे अत्यारे कई कई बाबतोनी खास ध्यान राखवू जोईए जेथी करीने ए स्टेज सुधी आपणे पहोंचीए ज नहीं। जी जी અત્યારે મ્યુકર માઇકોસિસ ના થાય પ્રિવેન્શન એ જ મેઇન સારવાર છે। આપણામાં પણ કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તમે ચિકિત્સા કરો સારવાર કરો એના કરતાં એ વસ્તુ થાય જ નહીં એ જ તમે કરો તો એ સાવધાની માટે આપણે શું શું અત્યારે સાવધાની રાખી શકે તો પહેલી વસ્તુ છે કે અત્યારે જે આપણે બ્રેડ જે ખાતા હોય છે બ્રેડ લાવવાનું ઘરમાં ટાળવું જોઈએ બ્રેડમાં ફંગસ થવાના જે ચાન્સીસ છે વધારે છે કદાચ છે માનો આવી ગઈ તો તાજીને તાજી બ્રેડ તમે યુઝ કરી લો એને બીજા દિવસે વાપરવાનું ટાળો। બીજી વસ્તુ જે રોટલીનો જે ડબ્બો છે એમાં રોટલી રાખી ન મૂકો ગરમ ગરમ રોટલી કરો ગરમ ગરમ રોટલી ખાઓ કારણ કે રોટલીમાં પણ ફંગસ થઈ જતી હોય છે। ત્રીજી વસ્તુ છે માટીમાં જે છે એમાં મ્યુકર વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે તો માટી સાથે અત્યારે કામ કરવાનું ટાળવું જોઈએ પ્લાન્ટિંગ છે કે ગાર્ડનિંગ છે એ બધું અત્યારે ટાળવું જોઈએ છતાં એવું છે કે છોડને પાણી પીવા જવું જ પડે એવું છે ઇમરજન્સી છે અને અમને અને જવું છે ગાર્ડનમાં જવું પડે એવું છે તો તમે ડબલ માસ્ક પહેરીને સાવધાનીપૂર્વક જાઓ। બીજી વસ્તુ જે ફ્રીઝમાં જે વાસી વસ્તુઓ પડેલી છે જેમ કે ગઈકાલનું બટાકાનું શાક છે કે ફૂલાવાનું શાક છે તો એ ચલો આપણે ગરમ કરીને ખાઈ લઈએ એ માનસિકતામાંથી આપણે બહાર નીકળી જઈએ કારણ કે એની કિંમત આપણા જાનની કિંમત કરતાં ઘણી બધી ઓછી છે એને આપણે ફેંકી દેવાની અત્યારે મહામારી જ્યારે જાહેર થઈ છે ત્યારે એ વસ્તુ પર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ વાસી વસ્તુ નહીં વાપરવી જોઈએ। સાથે સાથે જે તમે ફ્રીઝનું જે બારણું ખોલશો તો તમે જોજો કે બારણાની જે અંદર છે એક પટ્ટી હોય છે એ પટ્ટીની અંદર ઘણા ઘણા લોકોના ફ્રીઝમાં અત્યારે તમે જોઈ શકશો કે કાળા કાળા કલરનું ફૂગ જેવું હશે એ જ મ્યુકર છે તો એ ફ્રીઝની ખાસ સફાઈ રાખવી જોઈએ। ફ્રીઝના પાછળના ભાગમાં જ્યાં પાણી ભરાઈ રહેતું હોય કે કોઈ બીજી જગ્યાએ પણ ફંગસ હોય તો એ પણ ખાસ અત્યારે સાવધાની રાખવી જોઈએ। ઘરના જે એસી છે કે ઘરમાં જે ફ્રીઝ છે એ રેફ્રિજરેટર પણ રેગ્યુલર તમારે સાફ સફાઈ કરતા રહેવું જોઈએ। સાથે સાથે ઘણા મહિલાઓને કે ઘણા લેડીઝને એવી આદત હોય છે કે સૂંઘીને ચેક કરે કે વસ્તુ સારી છે બગડી ગયેલી છે કે પછી વપરાશ થઈ શકે એમ છે જેમ કે કેરી છે કે દાળ છે આપણે એમ સૂંઘીને આપણે ચેક કરતા હોઈએ છે કે વાપરવા લાયક છે કે નહીં તો આ વસ્તુ અત્યારે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે એનાથી આપણે સૂંઘવાથી એક નેગેટિવ પ્રેશર ઉત્પન્ન થાય છે અને જો ધારો કે જે કેરી છે કે કોઈ દાળ છે કે એની અંદર ફૂગ હશે તો એ સીધું જ
अंदर इनहेल થશે, અંદર સંક્રમણ જશે, અને બીજી વસ્તુ શું થશે કે તમારી ઇમ્યુનિટી જો ઓછી હશે તો તરત જ મ્યુકર માઇકોસિસ થવાના ચાન્સીસ હશે. એટલે અત્યારે કોઈ પણ વસ્તુ તમે સૂંઘીને એને ચેક ન કરો કે એ વાપરવા લાયક છે કે નહીં. બીજી વસ્તુ એક પણ કહીશ કે જ્યારે હોસ્પિટલાઇઝેશનમાં જે દર્દીઓ છે તો ત્યાં પણ ઘણી વખત કોવિડના દર્દીઓમાં પણ ઘણી વખત ચાલુ હોય છે કે એસી ચાલુ હોય કે ઘરમાં એસી ચાલુ હોય, તો એમાં પણ ભેજના કારણે મ્યુકર થવાની સંભાવના રહેતી હોય છે. તો અત્યારે બની શકે ત્યાં સુધી એસી છે કે ડેઝર્ટ કુલર છે કે એ બધાની આપણે સાફ સફાઈ રાખવી જોઈએ. સાથે સાથે જો શક્ય હોય તો પંખાથી જ કામ ચલાવી લેવું જોઈએ. એસી જ આપણે ચાલુ જ ના કરીએ તો ફૂગ થવાના બીજા કોઈ ચાન્સીસ રહેતા નથી. અને મેઇન વસ્તુ છે વેન્ટિલેશન. ચાલો એસી ઇવન ઉનાળો છે નથી રહેવાતું, ચાલુ રાખો, પણ વેન્ટિલેશન ખૂબ જરૂરી છે. એસીની સાથે સાથે તમે ઘરના બારીબાણા ખુલ્લા રાખો, પડદા ખુલ્લા રાખો, તો જો હવાની ઓવરજવા થશે તો હવાનું જે સંક્રમણ હવા જે સંક્રમિત હવા ઓરડામાં નહીં એકત્રિત થાય તો આ જે ફંગસનું જે સંક્રમણ થવાના ચાન્સીસ છે એ ખૂબ જ ઘટી જશે. તો આ બધી જે સાવધાની છે એ અત્યારે રાખવાની ખૂબ જ તાતી જરૂરિયાત છે. બિલકુલ બિલકુલ. એટલે મ્યુકર માઇકોસિસથી જો બચવું હોય તો ખાસ કરીને ભોજનમાં તમે ગરમ આહાર લેવાનું રાખો તો વધારે સારું છે. વાસી ખોરાક ત્યજવો જ, એ જ આપણા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. હજુ આગળ પણ આયુર્વેદમાં મ્યુકર માઇકોસિસથી બચવા માટે શું શું ઉપાય બતાવ્યા છે તે મુદ્દે આપણે ચર્ચા યથાવત રાખીશું. સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો મ્યુકોર માઇકોસિસથી બચવા માટે આયુર્વેદમાં શું ઉપચાર બતાવવામાં આવ્યો છે, કઈ કઈ દવાઓ તમે લઈ શકો છો, એની માટે આપણી સાથે જાનવીબેન ભટ્ટ જોડાયા છે. જાનવીબેન, હવે રોકવાના ઉપાય શું અને આયુર્વેદમાં કઈ કઈ દવા સજેસ્ટ કરી છે? તો પ્રિવેન્શનનું વધારે મહત્વ છે આયુર્વેદમાં. સારવાર કરતાં પણ પ્રિવેન્શન એ વધારે મહત્વ ધરાવે છે. અને જે મ્યુકર માઇકોસિસનું જે સંક્રમણ છે એ મો દ્વારા અને જે નાક દ્વારા છે એ વધારે થવાના ચાન્સીસ રહે છે. તો દર્શક મિત્રોને જે ટિપ્સ આપું છું એ લખવી હોય તો તમે લખી પણ શકો છો. મો દ્વારા સંક્રમણ ન ફેલાય એના માટે સૌ પ્રથમ તો તમે જે સ્ફટિકા ચૂર્ણ આવે છે સ્ફટિકા ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં લઈ લો. સાથે સાથે હરિદ્રા ચૂર્ણ એટલે કે હળદરનું ચૂર્ણ 10 ગ્રામની માત્રામાં લઈ લો. અને સાથે સાથે એની સાથે સિંધવ નમક જે આપણે વાપરીએ છીએ ઘરમાં, તો એ સિંધવ નમક 20 ગ્રામની માત્રામાં લઈ લો. ત્રણે મિક્સ કરી દો, એની પેસ્ટ બનાવો અને એની અંદર સરસિયાનું તેલ નાખો અને એનું મંજન સવાર સાંજ કરો. દાંતથી કે મોઢાથી સંક્રમણ થવાના ચાન્સીસ ખૂબ જ નહીવત થઈ જશે. સાથે સાથે નાક દ્વારા જે સંક્રમણ ફેલાતું હોય છે એના માટે અજમો અને ફૂદીનો અથવા એ ના મળે તો રાઈ કે મીઠું એ નાખીને એની વરાળ લેવાનું રાખો. વરાળને નાક દ્વારા લો, મો દ્વારા બહાર કાઢો. પાછી પાછી મો દ્વારા લો, નાક દ્વારા બહાર કાઢો. એટલે આખો જે શ્વસન તંત્રનો જે માર્ગ છે એકદમ ક્લિયર થઈ જશે. ત્યારબાદ પ્રધમન નસ્યનું ચૂર્ણ લેવાની વાત છે. તો પ્રધમન નસ્યનું ચૂર્ણમાં કઠફળનું ચૂર્ણ કે સૂંઠનું ચૂર્ણ તમે લઈ શકો છો. સૂંઠને મગના પ્રમાણમાં લઈ લો અને મગને જે નાકની પાસે મૂકી દો એટલે શ્વાસોશ્વાસ દ્વારા જે સૂંઠ છે એ મગના દાણાના પ્રમાણમાં જે મૂકી હશે એ અંદર જતી રહેશે અને એનાથી જે નાસાની જે કેવિટી છે આખી જ ક્લીન થઈ જશે. અને ત્યારબાદ પ્રતિમર્શ નસ્યની વાત કરવામાં આવી છે. પ્રતિમર્શ નસ્ય તરીકે અણુ તેલ છે કે ષડબિંદુ તેલ છે એ તમે લઈ શકો છો. બબે ટીપા નાકની અંદર તમે નાખી દો. એનાથી જે આખી જે નાસાનો જે માર્ગ છે કોટેડ થઈ જાય છે, સંક્રમણ થવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે. સાથે સાથે ઇમ્યુનિટી વર્ધક દવાઓ એ આયુર્વેદ નિષ્ણાતની સલાહ મુજબ ચાલુ કરવી જોઈએ, જેમાં રસાયણ ચૂર્ણ એ મેઇન છે. આયુર્વેદમાં બતાવવામાં આવેલું છે કારણ કે જ્યારે આનું સંક્રમણ થયું હોય ત્યારે જે સ્ટીરોઇડ્સ વગેરે લીધેલા હોય એની આડઅસર પણ ઘણી બધી હોય છે. તો એના માટે ક્લિન્ઝિંગ એજન્ટ તરીકે રસાયણ ચૂર્ણ કામ કરતું હોય છે. ગળો ગોખરું અને આમળાનું મિશ્રણ છે રસાયણ ચૂર્ણ એ ચાલુ રાખી શકો છો. ગળો ઘનવટી બબે ગોળી સવાર સાંજ તમે ચાલુ રાખી શકો છો. સાથે સાથે અશ્વગંધા નું ચૂર્ણ ચાલુ રાખી શકો છો. આમળાનો મુરબ્બો લઈ શકો છો. આમલકી રસાયણ ચાલુ રાખી શકો છો. આ બધી વસ્તુઓ તમે અત્યારે ચાલુ રાખો. અને બીજી વસ્તુ છે કે મેઇન પોઝિટિવિટી પર ધ્યાન આપવાનું છે. પોઝિટિવ રહો, હકારાત્મક રહો, સવારે વહેલા ઉઠી જાઓ, ચાલવાનું રાખો, થોડું હળવી હળવી કસરતો કરો, પ્રાણાયામ કરો, એનાથી ઇમ્યુનિટી તમારી બૂસ્ટ થશે. બીજી વસ્તુ એ છે કે પ્રિવેન્શન માટે જો આંખ અને જે સાઇનસ છે એ વધારે સંક્રમિત થતા હોય છે તો આંખ માટે એક વસ્તુ એ બતાવવામાં આવ્યું છે કે ત્રિફલાનું જે ચૂર્ણ છે રાત્રે પાણીમાં પલાળી દો, સવારે એને ગાળી લો, એનાથી અક્ષી પ્રક્ષાલન કરો. ખાખરાના અર્કથી અક્ષી પ્રક્ષાલન કરો. શતાવરી દૂધ છે, જીવંત્યાદી દૂધ છે એ તમે તર્પણ માટે લઈ શકો છો. અને સાયનસમાં કઈ બી તકલીફ હોય મહાલક્ષ્મી વિલાસરસ એક ગોળી સવાર સાંજ, ત્રિભુવન કીર્તિરસ એક ગોળી સવાર સાંજ વૈદ્યની સલાહ મુજબ કે નિષ્ણાતની સલાહ મુજબ લેવાનું ચાલુ રાખો. બિલકુલ જાનવીબેન, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને ખૂબ સરસ માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.